લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે એનકે પટેલનું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું. અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં એનકે પટેલના ફોટોગ્રાફીનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. એનકે પટેલે પ્રદર્શિત કરેલા ફોટોગ્રાફ્સ ખૂબ જ અનોખા છે. આ સમગ્ર એક્ઝિબિશનમાં પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફમાં ભારત દેશના નોર્થ ઇસ્ટની સંસ્કૃતિની ઝલક દર્શાવવામાં આવી છે. આ એક્ઝિબિશનના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી ડોક્ટર જીતેન્દ્રનાથ ગોસ્વામી હાજર રહ્યા હતા. આ ફોટોગ્રાફી પ્રદર્શન વિશે એનકે પટેલે જણાવ્યું કે ભારત દેશના અલગ અલગ રાજ્યમાં ફરવાનો અને ફોટોગ્રાફીનો શોખને લીધે તેમણે નોર્થ ઇસ્ટના લગભગ 10 જેટલા પ્રવાસો કર્યા હતા. તેમણે ત્યાંની સંસ્કૃતિ, લોકો, પહેરવેશ, આર્કિટેક્ચર આ બધું જોયા પછી પ્રેરિત થયા અને બધા પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ નોર્થ ઇસ્ટના અંતરિયાળ વિસ્તારના છે, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ અને દેશના ઉત્તર પૂર્વના 8 રાજ્યો ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ રાજ્યોનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ દેશના બાકીના રાજ્યો કરતાં અલગ છે. લેન્ડસ્કેપ, સમુદાયની શ્રેણી અને ભૌગોલિકતા અને પર્યાવરણની વિવિધતા આ રાજ્યોને દેશના બાકીના રાજ્યો કરતાં અલગ કરે છે. આ ફોટોગ્રાફી દલાઈ લામા જ્યાં સુધી ભારતમાં 1960માં આવ્યા અને 1944માં વર્લ્ડ વોર વખતે આઝાદ હિન્દ ફોજ મણિપુરમાં ક્યાં હતી અને તેના પણ ફોટોગ્રાફ આ પ્રદર્શનમાં રજૂ કરાયા છે. એટલે અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા એટલા બહુ દૂરાણવાળા વિસ્તારોમાં 8-8 કલાકની જર્ની કરીને હું ગયેલો અને ત્યાંનું કલ્ચરનું વૈવિધ્ય, આર્કિટેક્ચરનું વૈવિધ્ય, હિસ્ટ્રીનું વૈવિધ્ય, રિલિજિયનનું વૈવિધ્ય, પહેરવેશનું વૈવિધ્ય આ બધાને જાણ્યા પછી મને લાગ્યું કે આપણા કરતાં પણ આ લોકો એક સરસ ભારતીય છે અને આપણા પ્રવાહના છે. આપણે આ નોર્થ સ્ટેટથી છેક પશ્ચિમમાં ગુજરાતમાં રહીએ છીએ, આશરે 1500-1700 કિલોમીટર દૂર, ત્યારે ગુજરાતની પ્રજા આ નોર્થ વિશેની ગેરસમજ દૂર કરી અને આને જાણવા માટે અને આ લોકો કેવી રીતે સરસ જીવન જીવે છે, કેવું ઇકોલોજિકલ અને નેચરલ જીવન જીવે છે, એમનો કેવો સરસ પહેરવેશ છે, એમના ઘરનું આર્કિટેક્ચર કંઈક જુદું જ છે. ત્યાં પણ ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણની વાત કરી છે કે કેવું સશક્તિકરણ વર્ષોથી ચાલે છે. આ બધું બતાવવાનો એક નમ્ર પ્રયાસ આ એક્ઝિબિશનમાં કરેલો છે. આ ફોટોગ્રાફી એક્ઝિબિશનમાં મુખ્ય આકર્ષણ નોર્થ ઇસ્ટના કુદરતી સૌંદર્યો ફોટોગ્રાફી પ્રદર્શનમાં જોવા મળશે. લોકો, સંસ્કૃતિ અને આર્કિટેક્ચર અને ઐતિહાસિક સ્મારકો, લેન્ડસ્કેપ અને વાઇલ્ડલાઇફ જેવા આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં તમને નિહાળવા મળશે. બૌદ્ધ સંપ્રદાયના ખાસા એવા ફરવાલાયક સ્થળો આવેલા છે અને તે પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રદર્શનના માધ્યમથી એનકે પટેલનો મુખ્ય હેતુ આ ફોટોગ્રાફ દ્વારા સામાન્ય લોકોના મનમાં ઉત્તર પૂર્વના વિસ્તાર માટેની આશંકાઓ અને પૂર્વધારણાઓ તેમજ બિનજરૂરી એવી માન્યતાઓ બદલાશે અને ત્યાં પ્રવાસન તેમજ ઔદ્યોગિક વિકાસ પણ વિકસશે, તેનો આ મુખ્ય હેતુ છે. બચ્ચે તો ગુજરાતી હૈ, હમ લોગ આસામ સે હૈ. જબ પટેલ સાહેબ ને બતાયા કે યે એક્ઝિબિશન હો રહે નોર્થ ઇસ્ટ કે ફોટોગ્રાફ કે, હમ બહોત એક્સાઇટમેન્ટ હુઆ, ઇસલિયે હમ લોગ આયે ઇધર અને બહોત અચ્છા લગા. એસા લગા કે હમને દુબારા અપના નોર્થ ઇસ્ટ વિઝિટ કર રહે હૈ. હમ લોગ પટેલ સાહેબ કો રિયલી થેન્ક યુ બોલતે હૈ કે નોર્થ ઇસ્ટ કો ગુજરાત લેકે આને કે લિયે. એન્ડ હમ લોગ યે સોચતે હૈ કે અભી ફોટોગ્રાફ દેખ કે લોગ નોર્થ ઇસ્ટ ઘૂમને જાયેંગે, વહાં ટુરિઝમ કો ઓર બઢાવા દેંગે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.